હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા જ ઘરમાં છો અને સેફ છો. આ વર્ક ફ્રોમ હોમના માહોલમાં મને પણ થયું કે ચાલો હું પણ વર્ક ફ્રોમ હોમ કરી લઉં. અને તમારા આ નેટફ્લિક્સ, મોબાઈલ, એમેઝોન પ્રાઇમ, લેપટોપ, રસોઈ, બુક, મ્યુઝિક, કાર્ડ્સ, અંતાક્ષરીના આ શેડ્યુલમાં ક્યાંક ડાન્સને પણ જગ્યા આપી. તો ખુશી ડાન્સ સ્ટુડિયો આજથી શરૂ કરે છે ડાન્સ ફ્રોમ હોમ. જ્યાં સુધી આ માહોલ ચાલી રહ્યો છે ત્યારે થોડા થોડા દિવસના અંતરે હું આવી રીતના ડાન્સ શીખવાડવાની છું ડિજિટલી. સો શરૂ કરીએ. જે ઇન્ટ્રોડક્શન મ્યુઝિક છે એમાં ટોટલ 16 બીટ્સ છે, રાઈટ? તો આપણે ફર્સ્ટ 8 બીટ્સથી શરૂ કરીએ. સૌથી પહેલાં બંને હોઠ થોડા દૂર, બંને હાથ થોડા દૂર. તમારી રાઈટ સાઈડથી શરૂ કરવાનું છે સાઈડ વેવ. સો 1, 2, 3, 4 કાઉન્ટ્સ સાઈડ વેવ. અને એ 4 કાઉન્ટ્સ પતી જાય એ પછી તમારો રાઈટ પગ ઉઠાવીને મૂકવાનો છે આગળ. જ્યારે તમે પગ ઉઠાવીને આગળ મૂકશો એ વખતે તમારો ફેસિંગ થઈ જશે લેફ્ટ સાઈડ, રાઈટ? હવે જ્યારે તમારો રાઈટ લેગ ઉઠાવીને મૂકો એ વખતે બોડી વેવ લેવાનું છે. હવે જે લોકોને વેવ નથી ફાવતું, ઓછું ફાવે છે, એ લોકો માટે પ્રેક્ટિસ માટે હું મેથડ આપું છું કે જ્યારે પણ વેવ કરો એ વખતે શોલ્ડર્સથી શરૂ કરો. શોલ્ડર, ચેસ્ટ, પેટ, ડાઉન. શોલ્ડર, ચેસ્ટ, પેટ, ડાઉન, રાઈટ? તો આપણે કરવાનું છે રાઈટ પગ આગળ આવે ત્યારે વેવ, અને લેફ્ટ પગ એની સાથે આવે ત્યારે બે વખત 1, 2. અગેન વેવ, ક્લિક, ક્લિક. અગેન વેવ, ક્લિક, ક્લિક. બે સ્ટેપ્સ આગળ જવાનું છે. આખો પીસ ફરી જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ 8 કાઉન્ટ્સ પતી જાય એ પછી હજી મ્યુઝિક ચાલુ છે. 8 કાઉન્ટ્સ પતી જાય એટલે જમ્પ કરવાનું છે. અને જ્યારે જમ્પ કરો ત્યારે બંને પગ એકસાથે, બંને હાથ સાઈડમાં એકદમ સ્ટ્રેટ. આ પોઝિશન આવ્યા પછી તરત જ તમારા રાઈટ હેન્ડથી તમે શાઉટ કરતા હો એ વાળી એક્શન કરવાની છે. જમ્પ એન્ડ રાઈટ સાઈડ શાઉટ, રાઈટ? સો 1, 2 કર્યા પછી આ મ્યુઝિક પણ, મેં જેમ પહેલાં કીધું ટોટલ 16 બીટ્સ છે, આ મ્યુઝિક પણ 8 બીટ્સનું છે. તેમાંથી 2 બીટ્સ પત્યા. હવે તમારી રાઈટ લેગથી જ શરૂ કરવાની છે આ મુવમેન્ટ. સો રાઈટ લેગથી ક્રોસમાં હીલ મૂકવાની છે, ટો નથી મૂકવાનું. ઘણા બધાથી એવી ભૂલ થશે કે ટો મુકાઈ જશે અનકોન્શિયસલી, પણ થોડું ધ્યાન રાખીને રાઈટ હીલ મૂકવાની છે લેફ્ટ સાઈડ ક્રોસમાં. હવે જ્યારે પગ આગળ જાય ત્યારે હાથ જશે પાછળ, રાઈટ? લાઈક ધીસ, ક્રોસ, ક્લેપ, લેફ્ટ લેગ ક્રોસ, ક્લેપ, રાઈટ? આ 1-1 ટાઈમ, એટલે ટોટલ 4 બીટ્સ પત્યા. આ 1, 2, 3, 4 પત્યા પછી અગેન તમારી રાઈટ સાઈડથી જ શરૂ કરવાનું છે અને તમારે ચલાવવાની છે કાર. એન્ડ તમારો રાઈટ ની 1, 2, 3, 4 એક વખત રાઈટથી કાર ચલાવો, એક વખત લેફ્ટથી ચલાવો. અને આના પછી લાસ્ટ 2 મુવમેન્ટ્સ એ પણ રાઈટ લેગથી શરૂ થશે. આ રાઈટ લેગથી શરૂ કરવાનું છે કેવી રીતે? રાઈટ લેગ આઉટ, અને જ્યારે પાછો આવે પગ ત્યારે એ લેફ્ટ પગને ધક્કો મારશે. કેવી રીતે? રાઈટ લેગ આઉટ, શિફ્ટ, રાઈટ? તો આ પણ 1-1 ટાઈમ, બધી જ મુવમેન્ટ આપણે 1-1 ટાઈમ બંને બાજુ કરી. અને આ પણ રાઈટ આઉટ, લેફ્ટ આઉટ, રાઈટ? આટલી વસ્તુ આપણે ફરી એક વખત જોઈ લઈએ. જમ્પ, શાઉટ, રાઈટ ક્રોસ, લેફ્ટ ક્રોસ, રાઈટ કાર, લેફ્ટ કાર, રાઈટ આઉટ, લેફ્ટ આઉટ. અને આ પત્યા પછી એક મેઇન સોંગ શરૂ થાય એના માટેની 3 બીટ્સ છે જે બહુ જ ફાસ્ટ આવશે, પણ એમાં ખાલી હેન્ડ મુવમેન્ટ્સ કરવાની છે એટલે એટલી અઘરી નહીં પડે. સો આટલું કર્યા પછી તરત જ ઊભા ઊભા રાઈટ અપ, લેફ્ટ અપ એન્ડ ક્લેપ. અને જ્યારે ક્લેપ કરો એ વખતે તમારે તમારા રાઈટ પગથી પાછળ જમ્પ કરવાનું છે, અને જ્યારે જમ્પ કરો ત્યારે તમારો લેફ્ટ લેગ
આગળ જશે. અન્ડરસ્ટુડ? ફર્સ્ટ લાઈન છે આયા હું આજ મેં લેકે જાઉંગા દિલ તેરા. હવે આ બંને લાઈનની વચ્ચે ત્રણ ત્રણ બીટ્સ આપી છે આપણને લોકોને, રાઈટ? તો એ ધ્યાનમાં રાખીશું. પહેલા આયા હું આજ મેમાં આપણે ખાલી ચાર સ્ટેપ્સ આગળ વોક કરવાનું છે, સિમ્પલ. અને નીચે બી હાથ લઈને તમે કોઈ પણ પગ આગળ લઈ શકો, એમાં કોઈ કમ્પલ્શન નથી કે રાઈટ લેવું કે લેફ્ટ લેવું. ફોર કાઉન્ટ્સ જ્યાં સુધી આ લાઈન છે ત્યાં સુધી આપણે આગળ મૂવ થવાનું છે. કેવી રીતે? આયા હું આજ મેં, મેં સુધી પહોંચી જવાનું છે. આયા હું આજ મેં પતે એમ મેં પહેલા કીધું એવી રીતે કે વચ્ચે ત્રણ ત્રણ બીટ્સનો ગેપ મળે છે. એટલે આયા હું આજ મેં પતાવ્યા પછી તમારી લેફ્ટ સાઈડથી શરૂ કરવાનું છે. બંને હાથની મુઠ્ઠી વળી જશે અને તમે કશુંક પુલ કરતા હો એવી રીતના, અને પુલ કરવાની સાથે તમારી કમરની પણ મૂવમેન્ટ થશે. સો લેફ્ટ સાઈડથી પહેલાં પુલ, રાઈટથી પુલ એન્ડ લેફ્ટથી પુલ. આ ત્રણ બીટ્સ આવી રીતની હશે. આયા હું આજ મેં, વન ટુ થ્રી, ઓકે? લેકે જાઉંગા દિલ તેરા. હવે આ વન ટુ થ્રી પતાવ્યા પછી તમારી રાઈટ સાઈડ, રાઈટ લેગની મૂવમેન્ટ, વન ટુ થ્રી ફોર. લેકે જાઉંગા દિલ તેરા. તમારી લેગ મૂવમેન્ટ ફોર ટાઈમ્સ થાય છે, એમાં બે બેના ભાગ પાડી દેવાના છે. ટુ ટાઈમ્સ હાથ ઉપર અને ટુ ટાઈમ્સ હાથ અહીંયા, રાઈટ? લેકે જાઉંગા દિલ તેરા, વન ટુ થ્રી. અહીંયા બતાવ્યા પછી રોકે કોઈ મુજે, ટોકે કોઈ મુજે, રાઈટ? તમારી રાઈટ સાઈડ જવાનું છે. પહેલા લેગ મૂવમેન્ટ શીખી લો. રાઈટ સાઈડ જવાનું છે તો રાઈટ લેગથી જ શરૂ કરવાનું છે. સો રાઈટ લેગ રાઈટ સાઈડ મૂકો, લેફ્ટ લેગ એની પાછળ, રાઈટ પગ અગેન રાઈટ સાઈડ, અને બંને પગ એક સાથે. ફરી એક વખત, રાઈટ ક્રોસ રાઈટ એક સાથે. અને જ્યારે આ કરો એ વખતે હેન્ડ મૂવમેન્ટ્સ, જ્યારે રાઈટ સાઈડ જાઓ ત્યારે તમારો રાઈટ શોલ્ડર અને રાઈટ હેન્ડ થોડુંક નીચે વળશે, અને નીચેની કોઈ વસ્તુ ઉઠાવતા હો એવી રીતે, અને પણ કરવાની છે. તો જ્યારે આ સાઈડ જાઓ એ વખતે થોડુંક નીચે બેન્ડ થઈને, વન ટુ થ્રી ફોર. રોકે કોઈ મુજેમાં આટલું જ કરવાનું છે. થશે કેવી રીતે? રોકે કોઈ મુજે, ટોકે કોઈ મુજે, આગળ જવાનું છે. રાઈટ લેગથી ડબલ ડબલ ટાઈમ્સ ટેપ કરવાનું છે પગ. રાઈટ રાઈટ, લેફ્ટ લેફ્ટ, ઓકે? ક્યાંય જ ટર્ન આખા નથી થવાનું, સિમ્પલ બોડી ફ્રન્ટ જ રહેશે. કોઈ જ આવું નહીં કરે કે રાઈટ રાઈટ, ઊંધા ટર્ન થઈને લેફ્ટ લેફ્ટ, આવું નહીં. તમારું બોડી સતત ફ્રન્ટ રહેવું જોઈએ. સો વન ટુ એન્ડ થ્રી ફોર. હવે જ્યારે આ મૂવમેન્ટ કરતા હો ત્યારે તમારી હેન્ડ મૂવમેન્ટ્સ થશે આવી રીતે. સો રાઈટ રાઈટ એન્ડ લેફ્ટ લેફ્ટ, ટોકે કોઈ મુજે. સો રોકે કોઈ મુજે, ટોકે કોઈ મુજે, દુંગા ઉસે જહાં સે મિટા, ધ લાસ્ટ લાઈન. એમાં આપણે કરવાનું છે, આ જ્યારે આપણે ફિનિશ કર્યું એની પછી તમારો ઓલરેડી લેફ્ટ પગ આગળ હશે અને રાઈટ લેગ પાછળ જ છે. આપણે રાઈટ પગથી પાછળ શિફ્ટ થવાનું છે. કેવી રીતે થવાનું? રાઈટ પગ ઉપર પ્રેશર આપી અને તમારા લેફ્ટ પગને સ્લાઇડ કરો. કોઈ જ ઉઠાવીને પગ નહીં લે, ખાલી પગને સ્લાઇડ કરવાનું છે. અને જ્યારે તમે આવી રીતે પાછળ જતા હો એ વખતે તમારા બંને હાથ જશે આગળ. વન રાઈટ. સો દુંગા ઉસે જહાં સે મીટરની મૂવમેન્ટ્સ બહુ જ ફાસ્ટ છે, એટલે બહુ જ ધ્યાનથી યાદ રાખીને અને કોન્સન્ટ્રેશન સાથે કરવી પડશે, પણ ઇઝી છે. પાછળ ગયા પછી ઊભા ઊભા રાઈટ હેન્ડથી શરૂ કરવાનું છે. સો રાઈટ હેન્ડ અપ, લેફ્ટ હેન્ડ અપ, રાઈટ હેન્ડ સાઈડમાં, લેફ્ટ હેન્ડ સાઈડમાં, એન્ડ ક્રોસ અગેન. દુંગા ઉસે જહાં સે મીટા. મીટામાં ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે હાથ ક્રોસ કરો
ત્યારે તમારો રાઈટ લેગ ક્રોસ થવો જોઈએ આગળથી, બરાબર. સેમ વે હાથમાં પણ એવું જ થશે નેચરલી, કે રાઈટ હેન્ડ ઉપર આવશે અને રાઈટ પગ પણ આગળ આવશે, રાઈટ. અગેન, દુંગા ઉસે જહાં સે મીટા, અને પછીનો જે ગેપ પડે આ કર્યા પછી, ઓલરેડી તમારો રાઈટ લેગ આગળ છે, તમારે સર્કલ લેવાનું છે તમારા લેફ્ટ શોલ્ડરથી, લેફ્ટ શોલ્ડર પાછળ જાય એવી રીતે. સો ક્રોસ, હવે વારો છે મેઇન લાઈનનો, રાઈટ, મુકાબલાની લાઈનનો. હવે એની હેન્ડ મૂવમેન્ટ્સ પહેલાં તો પ્રોપર સમજી લો. રાઈટ હેન્ડથી શરૂ કરવાનું છે, રાઈટ હેન્ડથી પંચ કરવાનું છે લેફ્ટ સાઈડ, પણ જ્યારે પણ પંચ કરો ત્યારે બીજો હાથ જે છે એ ઉપર રહેશે જ અને તમારે પંચ કરવાનું છે નીચે, રાઈટ. સો પહેલાં રાઈટથી, ધેન લેફ્ટથી, ધેન રાઈટ, રાઈટ. અગેન ધ્યાનથી સમજી લેજો, રાઈટ લેફ્ટ રાઈટ રાઈટ, આ મૂવમેન્ટ બે વખત રિપીટ થાય છે. તો કેવું થશે કે પહેલાં રાઈટ લેફ્ટ રાઈટ રાઈટ થશે, અને જ્યારે તરત જ બીજી વખત જ્યારે લેવાનું હોય ત્યારે થશે લેફ્ટ રાઈટ લેફ્ટ લેફ્ટ. અન્ડરસ્ટુડ? અને આની સાથે તમારી કમરની પણ મૂવમેન્ટ જોઈ છે, જેવી રીતે હાથ જાય એવી રીતે કમર રિએક્ટ કરે. હાથ અંદરથી બહાર જાય છે તો કમર પણ અંદરથી બહાર નીકળશે. વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ, રાઈટ. આ કર્યા પછી લેલાવાળો જે પાર્ટ આવે છે એમાં તમારું ફેસિંગ કરી દેવાનું છે લેફ્ટ સાઈડ ક્રોસમાં, અને તમારું રાઈટ શોલ્ડર ડાઉન, લેફ્ટ શોલ્ડર ડાઉન, રાઈટ શોલ્ડર અપ, નાનકડો જમ્પ. તમે આમાં જમ્પ પણ લઈ શકો અને નોર્મલી પણ પાછા આવી શકો. સો બે વખત મુકાબલા થઈ ગયા પછી લેલાવાળા પાર્ટમાં અગેન રાઈટ લેફ્ટ રાઈટ જમ્પ, અને પછી બંને હાથ અહીંયા, અને તમારી રાઈટ સાઈડથી શરૂ કરવાનું છે. વન ટુ થ્રી ફોર. આ જે સેમી સર્કલ લેવાનું છે એ કાં તો પ્લેન લઈ શકો જેવી રીતે મેં હમણાં બતાવ્યું, બાકી જેને આ નેક મૂવમેન્ટ ફાવતી હોય એ આની સાથે આ કરી શકે ફોર કાઉન્ટ્સમાં, ઓકે. સો આખો મુકાબલાનો પાર્ટ કેવી રીતનો થશે એ જોઈ લઈએ. વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ, રાઈટ. આ મુકાબલાની લાઈન પણ બે વખત છે, એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી આખો પાર્ટ રિપીટ થશે, રાઈટ. અને લાસ્ટમાં એક નાનકડો મ્યુઝિકનો પાર્ટ છે અને પછી આપણું સોંગ ફિનિશ થઈ જાય છે. તો એ નાનકડા પાર્ટમાં શું કરવાનું છે, તમારી રાઈટ સાઈડ એક બેઝિક મૂવમેન્ટ, ઇઝીએસ્ટ મૂવમેન્ટ, રાઈટ સાઈડ જવાનું છે, રાઈટ ટુગેધર લેફ્ટ ટુગેધર, આવું ત્રણ વખત કરવાનું છે. અને હેન્ડ મૂવમેન્ટ્સ તમે કાં તો આ રાખી શકો, કાં તો વન ટુ થ્રી આ રાખી શકો, નેચરલ રહેવા દેવાનું છે, કેઝ્યુઅલ રહેવા દેવાનું છે. સો થ્રી ટાઈમ્સ કરવાનું છે, વન ટુ થ્રી. ત્રણ કર્યા પછી એકદમ સ્ટાઇલમાં વોક કરવાનું છે, બે કાઉન્ટ, વન ટુ એન્ડ પોઝ, અને અહીંયા આપણો સોંગનો પીસ પતી જશે. જહાં સે મેટા
આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. આઈ હોપ બધા જ જોયું છે અને બધાએ જ શીખ્યું છે અને તમે બધા જ કરશો. હવે મારી બધાને એક રિક્વેસ્ટ છે કે તમે લોકોએ જેણે જેણે આ વિડીયો જોઈ છે અને તમે બધી શીખ્યા છો તો મને પ્લીઝ વિડીયો મોકલો, તમારી કરેલી વિડીયો મોકલો, તો મને બહુ જ ગમશે. અને ખાલી તમે એની ઘરમાં જે કોઈ રેડી થાય ને બધાને કરાવડાવો. અને મારી કોઈ પણ કોરિયોગ્રાફી એટલી બધી ડિફિકલ્ટ નહીં આપું કે જેથી કોઈ જ ના કરી શકે. તો બાળકો, મમ્મી પપ્પા, એવરી વન, બધા જ અત્યારે ઘરમાં જોડે જ છો, તો પછી બધા જ એક સાથે ડાન્સ કરો, મજા કરો, તો મને વિડીયો મોકલશો તો મને બહુ જ ગમશે. તમારે ખાલી આ વિડીયોઝ જોવા માટે મારું ફેસબુક પેજ ખુશી ડાન્સ સ્ટુડિયો, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને ફોલો કરવાનું છે, તો તમને આ વિડીયો તરત જ મળી જશે. સો સ્ટે